આણંદ જિલ્લાની એલસીબી પોલીસે ગઈકાલે અચાનક ઉમરેઠમાં આવી રેડ કરતા રૂપિયા 65,000 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતા ગેરકાયદેસર દારૂ વેચનારા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આણંદ એલસીબી પોલીસને મળેલ ગુપ્ત બાતમીના આધારે ગઈકાલે ઉમરેઠ ડાકો રોડ ઉપર જાગનાથ બાગોળના ગેટ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીમાં જણાવ્યા મુજબની એક સીએનજી રિક્ષા GJ07VW1609 આવતા તેને રોકી અંદર તપાસ કરતા પેસેન્જર સીટની પાછળ ભૂતિયાખાનામાં રોયલ વિસ્કી નંગ 185, માઉન્ટ બિયર નંગ 95 મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂપિયા 63,000 નો જથ્થો પકડી પાડ્યો હતો। આ કેસમાં સરકાર તરફેથી પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ લક્ષ્મણસિંહે ફરિયાદી બની આ કેસમાં પકડાયેલા આરોપી કમલેશભાઈ ઉર્ફે કમો પાંગળાભાઈ ડામોર તેમજ પ્રકાશભાઈ ઉર્ફે ટીનો નાથુભાઈ મારવાડી બંને રહે સામરકા ચોકડી એકતાનગર પાસેની ઝૂંપડપટ્ટીમાં જેઓની અટક કરી પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।